ભુજ બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. ચૂંટણીમાં બે પેનલોએ ઝુકાવ્યું છે ત્યારે મતદાન જોતા ઉમેદવારોએ જીતનો વિશ્વાસ દર્શાવ્યો હતો. બાર કાઉન્સિલના નિર્ણય પ્રમાણે દર વર્ષે ડિસેમ્બરમાં ચૂંટણી યોજવામાં આવે છે, તે રીતે જિલ્લા મથક ભુજમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી. ભુજ બારની ચૂંટણીમાં અગાઉથી જ રસાકસી રહી હતી. ફોર્મ ભરવા ચકાસણી પરત ખેંચવા તે સહિતના અંગે એક મહિનાથી ચૂંટણીનો માહોલ જળવાયેલો રહ્યો હતો. ચૂંટણીમાં બે પેનલો છે, જેમાં ઘનશ્યામ ગોર અને વિમલ મહેતાની પેનલ જોવા મળી છે. ખાસ તો દરેક પદ માટે બે ઉમેદવારો હોય રસાકસી જોવા મળી છે. ચૂંટણી બાદ પણ વકીલોમાં એકલાસનું વાતાવરણ જળવાઈ રહે છે. પ્રમુખ પદના ઉમેદવાર વિમલ મહેતાએ પોતાની ટીમ કર્તવ્ય પેનલ બાબતે જણાવ્યું છે કે મેનિફેસ્ટોમાં પ્રશ્નોની ઉકેલની ખાતરી અપાઈ છે. સાથે બાર વેલફેરના કાર્યો અને સમાજ ઉપયોગી કાર્યો બાર દ્વારા કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. દર વર્ષે બાર કાઉન્સિલના નિર્ણય મુજબ દર વર્ષે વર્ષો વર્ષ ડિસેમ્બરમાં આ ચૂંટણી યોજવાની પ્રક્રિયા બંધારણમાં નિયમ પ્રમાણે હવે નક્કી કરેલી છે. એ નક્કી કર્યા મુજબ દર વર્ષે ચૂંટણીમાં ઉમેદવારો ઉભતા હોય છે. અત્યારે હાલે બે પેનલો ઊભી રહી છે, એક ઘનશ્યામ ગોર છે અને એક વિમલ મહેતાની પેનલ છે. અને આ દર વર્ષે તંદુરસ્ત હરીફાઈથી જ ચૂંટણીઓ થતી હોય છે અને ચૂંટણીમાં લોકશાહી પ્રક્રિયામાં દરેકને પોતપોતાનો ઊભવાનો અધિકાર હોય છે. એ પ્રમાણે બહારની ચૂંટણી બહુ શાંતિપૂર્ણ માહોલમાં થતી હોય છે અને ચૂંટણી થયા પછી પાછું બધા વકીલોમાં સંપૂર્ણપણે એખલાસભેરું વાતાવરણ થઈ અને બહારના હિતમાં જે કંઈ કામ કરવાનું હોય એ બધા સાથે મળી અને સંયુક્ત રીતે બહારના જે કંઈ પ્રશ્નો હોય એમાં એ પ્રશ્નોમાં સંયુક્ત રીતે કામ કરતા હોય છે. વિમલ જે મહેતા, વિમલભાઈ અત્યારે તમારી પણ પેનલ ઊભી છે, અત્યારે કેવો પ્રતિસાદ છે? ટીમ કર્તવ્ય અમે આખી પેનલ ઉભાડી છે. મતદારોનો ખૂબ જ સુંદર પ્રતિસાદ છે અને મતદારોએ અમને ખાતરી આપી છે કે અમારી પેનલને વિજયી બનાવશે. અમારી પેનલને વિજયી બનાવવાનું એક ચોક્કસભૂત કારણ એ લોકો પાસે એ છે કે અમે અમારો જે મેનિફેસ્ટો છે ચૂંટણી પહેલાંનો, એ મેનિફેસ્ટોમાં ઘણા બધા પ્રશ્નોને ઉકેલ એનો સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. જો અમે અમારી ટીમ આવશે તો અમે આખા જે કંઈ અત્યારે બાર અને બેન્ચ વચ્ચે જે સંવાદિતા છે એ જાળવશું. વેલફેરના પ્રશ્નો છે સ્થાનિકના એ પણ લઈ આવશું. મેડિક્લેમની સુવિધા પણ લઈ આવશું. વિશેષમાં કહું, તમને ખાસ વિશેષમાં કહું તો જે ભુજ સિટીમાં કે સોસાયટીમાં જે બારની ઘરીમાં જાળવવી જોઈએ એ ઘરીમાં જાળવવાનો ચોક્કસ પ્રયત્ન કરશું. કારણ કે સિનિયરોના મત અનુસાર ભુજ બાર, કોઈ પણ બાર, ભુજ બાર હોય કે માંડવી બાર હોય કે અમદાવાદ બાર હોય, ગુજરાતમાં કોઈ પણ બાર હોય, એ કસ્ટોડિયમ સિટી છે. કસ્ટોડિયમ સિટી એટલે જે બારના એડવોકેટ જે કંઈક કરે એ સમાજમાં એક એની અલગ છાપ પડે. સમાજ એની પાસે કંઈક માંગે છે. હવે આ સમાજ જો કંઈ આપણી પાસે માંગે તો આપણે એને આપવું જોઈએ. પછી એમાં કોઈ પણ પ્રશ્ન હોય, સફાઈ અભિયાન હોય કે રોગચાળો હોય કે હમણાં છેલ્લા ઘણા બધા પ્રશ્નો એવા આવ્યા કે જેમાં બહારને એડવોકેટને બહારે આવવું પડે સોસાયટીને સમજવા માટે, તો એ નજીકના ભવિષ્યમાં જ્યારે પણ અમારી ચીનમાં આવશે ત્યારે એક એડવોકેટ તરીકે, પ્રમુખ તરીકે કે મંત્રી તરીકે કે બહારના હોદ્દેદાર તરીકે અમે બહારે આવશું અને સોસાયટીને એક મેસેજ આપશું. કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ.